નમસ્તે દર્શક મિત્રો હેલો કૃષિ દર્શન કાર્યક્રમમાં આપનું સ્વાગત છે ખેડૂત મિત્રો ખેત પેદાશો જે છે એની ગુણવત્તા અને એની સ્વચ્છતા જાળવવી પડે છે કારણ કે જે ખેત પેદાશો છે એમાં અનાજ શાકભાજી ફળફળાદી આ જે બધું છે એ આપણા આહારમાં આપણે ઉપયોગ કરીએ છીએ એટલે સ્વચ્છ હોવું જોઈએ અને સાથોસાથ ગુણવત્તા ગુણવત્તાવાળું હોવું જોઈએ એવી જ રીતે પશુપાલનનો વ્યવસાય પણ એવો જ છે કે જે કૃષિ સાથે સંકળાયેલો છે અને મુખ્યત્વે પશુપાલન પણ ઘણા લોકો અપનાવતા હોય છે તો આ પશુપાલનમાં જે દૂધ ઉત્પાદન મળે છે એ દૂધનો ઉપયોગ દૂધ તરીકે અને દૂધની બનાવટો તરીકે આપણા આહારમાં આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ એટલે એ દૂધનું વધારે ઉત્પાદન કઈ રીતે લેવું અને વધારે ઉત્પાદનની સાથોસાથ આ દૂધ એમ કે સ્વચ્છ હોય ગુણવત્તાવાળું હોય તો એ કઈ રીતે બને અને કઈ રીતે ઉપયોગમાં લઈ શકાય એના વિશે આપણે આજે વાત કરવાની છે સ્વચ્છ દૂધ ઉત્પાદનના ફાયદાઓ શું છે અને એના માટેના જરૂરી જે સૂચનો છે એ પણ આજે આપણે વાત કરવાની છે તો એના માટે મારી સાથે ઉપસ્થિત છે ડૉક્ટર પીડી કારેથા કારેથા સાહેબ જૂનાગઢ ખાતે ઘનિષ્ઠ પશુ સુધારણા યોજનામાં મદદની પશુપાલન નિયામક તરીકે ફરજ બજાવે છે એટલે સ્વચ્છ દૂધ ઉત્પાદન માટેના અને ગુણવત્તાયુક્ત દૂધ ઉત્પાદન માટેના જે કંઈ પણ પ્રશ્નો હોય આપના તે જરૂર જણાવો તો આપને કારેથા સાહેબ જરૂર જવાબ આપશે તો આપણે કાર્યથા સાહેબને મળીએ નમસ્તે કાર્યથા સાહેબ નમસ્તે હર્ષદભાઈ તથા દરેક ખેડૂત તેમજ પશુપાલક મિત્રો આજે આપણે દૂધ ઉત્પાદન આપ સર્વે ખેડૂતો પશુપાલકો દૂધ ઉત્પાદન તો કરતા હો પણ આપણે છ દૂધ ઉત્પાદન કઈ રીતે કરવું અને વળી દૂધ ઉત્પાદન એટલે શું એ વિશે આજે આપણે વિસ્તૃત આ બાબતે ચર્ચા કરીશું પહેલાં તો હું આપણે જણાવું જે આપણે જે અનાજમાં જે માનો કે ફળફળાદી હોય કે શાકભાજી હોય એ ઘણી વખત સડી ગયેલા હોય છે અથવા તો જીવાતવાળા હોય છે કે વાસી હોય કે કંઈ પણ એમાં એવી ક્ષતિઓ હોય છે તો એવી જ રીતે આપણે જે દૂધનો ઉપયોગ કરીએ તો એ દૂધ સ્વચ્છ એટલે કે ચોખ્ખું એટલે કે સાફ સુથરું કે સારું દેખાવમાં કે એ કઈ રીતે એમ કે સ્વચ્છ દૂધ કોને કહી શકાય હવે દરેક પશુપાલક મિત્રોને જણાવું કે છસ દૂધ એટલે શું એની અંદર ભેળસેળ કરીએ એ તો કાયદેસર ગુનો જ છે પણ જે દૂધ છે એ છસ દૂધ ઉત્પાદન માટે ખાસ તો જે મહત્વનું છે કે છસ દૂધ કોને કહેવાય તો કે જે દૂધ છે તંદુરસ્ત પશુના આવમાંથી ચોખા સાફ કરેલા સૂકવેલા વાસણોની અંદર દોવાયેલું જેનો સ્વાદ અને સોળમ કુદરતી હોય જેની અંદર ઘાસ માટી મચ્છર માખી જેવા અછ તત્વો ન હોય અને ઓછા પ્રમાણની અંદર સૂક્ષ્મ જીવાણુઓ હોય અને જે જન આરોગ્યને હાનિ પહોંચાડવા સિવાય પોષક તત્વો પૂરા પાડે આવા દૂધને સ્વચ્છ દૂધ કહેવામાં આવે છે હટલે જે આપણે ચોખ્ખી વાત કરી કે ચોખ્ખા જે હોય ચોખ્ખાઈ રાખેલી હોય તો એમ કે જેમાં જીવાણું ન હોય એવી રીતે આપણે જે સરખામણી કરીએ અનાજ અને શાકભાજીની તો સ્વચ્છતા જે છે એ ઘણો મોટો ભાગ ભજવે છે અને સાથોસાથ ગુણવત્તા એટલે કે આપણે જે અનાજ અને શાકભાજીમાંથી જે આપણને પોષક તત્વો મળે છે એટલે કે પ્રોટીન વિટામિન કે મિનરલ્સ કે કંઈ પણ મળતું હોય તો એવી જ રીતે દૂધમાં પણ આપણે વાત કરીએ તો ગુણવત્તાયુક્ત દૂધ કોને કહેવાય સારું દૂધ એમ કે કારણ કે દૂધને આપણે સંપૂર્ણ ખોરાક માનીએ છીએ કે દૂધમાંથી એમ કે લગભગ બધા તત્વો આપણે શરીરને જરૂરી તત્વો મળી રહેતા હોય છે તો ગુણવત્તાયુક્ત દૂધ કોને કહી શકાય હવે ખાસ તો હર્ષદભાઈ આપણે ખેડૂતો અને પશુપાલકોને એ જણાવીએ કે ગુણવત્તાયુક્ત અને છસ દૂધ કોને કહેવાય એ આપણે કીધું એ પ્રમાણે એ છસ હોવું જોઈએ આપણે ભારતની અંદર મોટે ભાગે જે દૂધની અંદર બરાબર ત્રીસ હજાર સુધીના સૂક્ષ્મ જીવાણું પ્રતિ મિલી લીટર દૂધ હોય એવા દૂધને ફર્સ્ટ ગ્રેડનું જેની અંદર બે લાખ સુધીના સૂક્ષ્મ જીવાણુ પ્રતિ મિલીલીટર દૂધ હોય આવા દૂધને સેકન્ડ ગ્રેડનું અને દસ લાખથી પંદર લાખ સુધીના સૂક્ષ્મ જીવાણુ પ્રતિ મિલીલીટર દૂધ હોય એવા દૂધને થર્ડ ગ્રેડનું દૂધ કહેવામાં આવે છે ખાસ કરીને આવા જે હાનિકારક બેક્ટેરિયા કે સૂક્ષ્મ જીવાણું જેની અંદર ન હોય હાનિકર્તા કીટકનાશક દવાઓ કે જંતુનાશક દવાનું પ્રમાણ જેની અંદર ન હોય અને જેની અંદર પોષક તત્વો પૂરતા પ્રમાણમાં દૂધ છે આપણે સર્વે જાણીએ એ પ્રમાણે સંપૂર્ણ આહાર છે એની અંદર મોટાભાગના વિટામિન્સ મિનરલ્સ એમિનો એસિડ આ બધું તો આવેલું હોય પણ જે હાનિકર્તા તત્વો છે એને સૂક્ષ્મ જીવાનું છે એનું નહીવત પ્રમાણ હોય તો આવું દૂધ છે એ જન આરોગ્ય માટે પૌષ્ટિક અને ગુણવત્તા સભર અને સ્વચ્છ દૂધ ગણવામાં આવે છે એટલે સ્વચ્છ દૂધ દૂધની જે આપણે વાત કરીએ કે એમાં જે હાનિકારક બેક્ટેરિયા ન હોવા જોઈએ ઓછા પ્રમાણમાં હોવા જોઈએ એવી રીતે જંતુનાશક દવાનું પ્રમાણ એમ કે જે આવી જાય છે પ્રદૂષણને કારણે એ પણ ન હોવું જોઈએ આ બધું ન હોવું જોઈએ એની આપણે વાત કરી એની સાથે સાથે એવું જ સામા વાત કરીએ કે સ્વચ્છ દૂધ ઉત્પાદન આપણે કરીએ ખેડૂત ભાઈઓ કે પશુપાલક ભાઈઓ જ્યારે સ્વચ્છ દૂધ ઉત્પાદન કરે તો એના એને શું ફાયદાઓ મળે છે એને શું એને બેનિફિટ શું હવે ખેડૂત મિત્રો તેમજ પશુપાલક મિત્રો અત્યારે આપ જાણો છો એ રીતે આંતરરાષ્ટ્રીય કે રાષ્ટ્રીય લેવલે દૂધની માંગ રોજથી રોજ વધતી જાય છે જે દૂધ ઉત્પાદન છે એ દૂધ ઉત્પાદનનું પ્રમાણની અંદર એનો જે વપરાશ છે એ વધતો જાય હવે છ દૂધ ઉત્પાદન કરવાથી અત્યારે આપ સર્વે દૂધ ઉત્પાદન કરતા હો પશુપાલકોની મુખ્ય આવક છે દૂધ ઉત્પાદન છે આપ દૂધ ઉત્પાદન કરો છો એ બરાબર છે પણ જો છસ દૂધ ઉત્પાદન કરો તો આવા દૂધથી દૂધ ઉત્પાદન કરનાર વિતરણ કરનાર અને વેચનાર ને શુદ્ધ દૂધ મળે છસ દૂધ છે એ લાંબા સમય સુધી ટક બગડતું નથી એટલે ટકાવી શકાય છસ દૂધથી પશુપાલક કે દૂધ ઉત્પાદક વેચનાર કે વિતરકની આબરૂમાં અને મૂલ્યમાં એની આવકમાં વધારો થઈ શકે છે તેમજ આવું દૂધ અને આવા દૂધમાંથી બનાવેલી દૂધની બનાવટો લાંબા સમય સુધી જાળવી શકાય અને દૂધ અને દૂધની બનાવટો લાંબા અંતર સુધી સપ્લાય કરવી હોય તો તે બગડતી નથી તેમજ મેં આપને અગાઉ કીધું એ રીતે એની અંદર સૂક્ષ્મ જીવાણુનું પ્રમાણ ઓછું હોય તો જે દૂધ અને દૂધની બનાવટો છે તે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ધારાધોરણ જે નક્કી થયેલા છે એ સરળતાથી પ્રાપ્ત કરે અને જેને કારણે છે દૂધ ઉત્પાદકો અને ખેડૂત મિત્રો જે દૂધ ઉત્પાદન કરે છે એને એનું માર્કેટ છે વધારે પ્રમાણની અંદર મળી રહે છે એ ઉપરાંત એની અંદર કીટકનાશક કે જંતુનાશક દવાનું પ્રમાણ ન હોય અને સૂક્ષ્મ જીવાણું ઓછા હોય તો આવું દૂધ છે એ જન આરોગ્ય માટે હિતકારક હોવાને કારણે જન આરોગ્યને જે આ દૂધ મળે છે તે પૌષ્ટિક તત્વો કોઈ પણ હાનિ પહોંચાડ્યા વગર પૂરા પાડી શકે છે તેમજ બો સા સાહેબ આપણે આગળ વાત કરીએ તો પહેલા ખેલુ મિત્રનો ફોન લઈએ હેલો કૃષિ દર્શન હા હા બોલો હા બોલો દેવાભાઈ એ મારી બરાબર થાય છે હવે દેવાભાઈ હા બીમાર હતી બરાબર અને દૂધ ઓછું દૂધ ઓછું આપે છે દેવાભાઈ તમારો પ્રશ્ન બરાબર છે એક તો વ્યાણું છે હમણાં અને બીમાર થઈ ગયું છે જેને કારણે દૂધ ઘટી ગયું છે એક તો વ્યાજણ તાજું થયેલું હોય ખોરાક ઓછો લેતું હોય એની અંદર બીમાર પડ્યું એને કારણે ખોરાક ઘટ્યો ખોરાક ઘટવાને કારણે એનું દૂધ ઉત્પાદન છે એ ઘટ્યું તમારી આસપાસની અંદર કોઈ પણ જે ડૉક્ટર હોય એની સલાહ લઈ એની સારવાર લેવી પડે દૂધ વધારા માટે મોટે ભાગે ખાંડ દાણ અમુક પ્રકારના સમતોલ દાણ સાથે ક્ષારનું પ્રમાણ કે મિનરલ મિક્સર કહેવાય કેલ્શિયમના જે પાવડરને આપણે આપતા હોય એવું આપી અને ખોરાક પાછું લેતું થાય એટલે નોર્મલી એ દૂધની અંદર પાછું વળતર થાય એટલે નજીકમાં જે કોઈ પણ તમારી પશુ સારવાર સંસ્થા હોય એની સલાહ લઈ અને એની સારવાર લેવી જોઈએ બરાબર કરે થ સાહેબ આપ પણ એક પશુ ચિકિત્સક છો અને મદદનીશ પશુપાલન નિયામક તરીકે ફરજ બજાવો છો તો દેવાભાઈની વાત પણ સાચી હતી એને પ્રત્યુત્તર પણ સારો આપ્યો અને આપણે જે વાત કરતા હતા કે સ્વચ્છ દૂધ ઉત્પાદન અને ગુણવત્તાયુક્ત દૂધ ઉત્પાદન જે હોય છે એના ફાયદાઓ તો તમે જણાવ્યા અને એ બહુ સારા ફાયદાઓ છે પરંતુ આના માટે એમ કે ખેડૂત ભાઈઓએ અને પશુપાલક ભાઈઓએ એના માટે શું કાળજી રાખવી જોઈએ કે જેથી એમ કે દૂધ સ્વચ્છ અને સારી ગુણવત્તાવાળું મળે હવે આજે આપણે સ્વચ્છ દૂધ ઉત્પાદનના ફાયદાઓ તો બતાવ્યા ખેડૂતો અને પશુપાલક મિત્રો આપ સર્વે જાણો છો એ રીતે કે ભાઈ છસ દૂધ ઉત્પાદન કરવા માટે તમારે શું કરવા તમારે કઈ કાળજીઓ કયા સૂચનો ધ્યાનમાં લેવા જેથી કરી અને મેં કીધું એ રીતે સૂક્ષ્મ જીવાણુનું પ્રમાણ ઘટે અને દો દૂધ છે એ છસ થાય એની અંદર ખાસ તો જ્યારે આપ પશુપાલનનો વ્યવસાય કરો છો ત્યારે પ્રથમ તો તમારા પશુની પસંદગી તમે ગાય કે ભેંસ જે દૂધાળું પશુ ખરીદો છે એ શુદ્ધ ઓલાદનું હોવું જોઈએ ખાસ કરીને આપણા એરિયાની અંદર જે ઓલાદ હોય એ શુદ્ધ ઓલાદનું પશુ હોવું જોઈએ એને પણ જાતની ખોડખાપણ ન હોવી જોઈએ અને કોઈ જાતની બીમારી ન હોવી જોઈએ જો આવું પશુ પસંદ કરો તો આવા પશુની અંદરથી જ છ દૂધ મેળવી શકાય બીમાર પશુ છે એની અંદરથી છસ દૂધ મેળવી શકાય નહીં ત્યાર પછી એટલે સાહેબ જે ગાય કે ભેંસ કે ઘેટા કે બકરા કે દૂધ ઉત્પાદન માટે આપણે જે કોઈ પણ દૂધાળા પશુનો ઉપયોગ કરતા હોઈએ અને એની સેવા કરતા હોઈએ ત્યારે વ્યવસાય માટે આ દૂધ ઉત્પાદન માટે જે આપણે પશુ પસંદ કરીએ છીએ એની જે શુદ્ધ ઓલાદ છે એ આપણે સારી રીતે પસંદ કરવી જોઈએ એ તો બરાબર છે પરંતુ એમ કે સારી ગુણવત્તાવાળું જે દૂધ ઉત્પાદન લેવું હોય અને વધારે દૂધ ઉત્પાદન મેળવવું હોય તો એના માટે જે એને આપણે જેમ શરીરને સાચવવા માટે અને તંદુરસ્તી માટે પોષક સાત્વિક આહાર લઈએ છીએ એવી રીતે પશુને પણ એમ કે સાત્વિક આહાર આપવો જોઈએ તો એને એમ કે કે કેવા પ્રકારના એમ કે ખોરાક પાણી આપવા જોઈએ જેથી દૂધ ઉત્પાદન સારું એવું મેળવી શકાય હવે ખેડૂત મિત્રો અને પશુપાલક આપ સર્વે જાણો છો એ રીતે પશુને આપણે આહારની અંદર સૂકા ચારા લીલા ચારા અને ખાંડદાણ આપતા હોઈએ છીએ મુખ્યત્વે સૂકો ચારો છે એ અમારી ભાષામાં કહીએ તેના શરીરના વજનના અઢીથી ત્રણ ટકા એટલે આશરે હું તમને કહું તો રોજનો એને દસથી પંદર કિલો મોટા પશુની વાત થઈ ગાય કે ભાઈ લીલો ચારો છે એ મોટે ભાગે આપણે દસ કિલો પણ આવા ચારા છે એ બંને વર્ગના ધાન્ય વર્ગના અને કઠોળ વર્ગના આપવા જોઈએ એટલે એને પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટ સ પ્રમાણની અંદર શરીરમાં મળી રહે ત્યાર પછી ખાણદાણ ખાણદાણ છે એ આપણે મોટે ભાગે આપતા હોય તો એની અંદરથી પ્રોટીન જ મળે પણ અત્યારે બજારમાં મળતા સમતોલ ખાણદાન એના દૂધ ઉત્પાદનના પ્રમાણમાં એટલે કે જે દૂધ ઉત્પાદન હોય દાખલા તરીકે ગાય હોય દસ લી દસ કિલો દૂધ આપતી હોય તો એનું ચાલીસ ટકા ગણવાનું એટલે ચાર કિલો રોજનું ખાંડદાન સમતોલ ખાણદાન અને એના શરીરના નિભાવ માટે બે થી ત્રણ કિલો એટલે આમ કુલ છ થી સાત કિલો રોજનું ખાંડદાન સાથે વિટામિન મિનરલ અને જરૂર પ્રમાણે નિમક પણ આપવું જોઈએ જે પશુના શરીરની અંદર જો સંપૂર્ણ તત્વો હશે તો જ એ દૂધની અંદર બધા તત્વો મળે અને તંદુરસ્ત પશુની અંદરથી દોયેલું દૂધ સંપૂર્ણ પૌષ્ટિક અને સ્વસ્થ તો જ હોય છે દૂધની સ્વચ્છતા માટે એમ કે જેમ પોષક તત્વો ભાગ ભજવે છે આહાર ભાગ ભજવે છે એવી જ રીતે બીજા પણ અનેક પરિબળો હોય છે તો એ વાત કરીએ તે પહેલાં ખેડૂત મિત્રનો ફોન લઈએ હેલો દર્શન હલો હલો હા ફોનલાઈન કટ થતી લાગે છે આપણે સાહેબો વાત કરીએ કે એમ જેમ આહારની જેમ મહત્તા છે પશુઓની પશુઓમાં જે આહારનું જે મહત્ત્વ આપણે સમજાવ્યું એવી રીતે એનું રહેઠાણ પણ મહત્ત્વનું છે દૂધની સ્વચ્છતા માટે તો જે દૂધ પશુઓને રહેવા માટેની જે જગ્યા છે એને આપણે પશુઓને બાંધવાની જગ્યા કહીએ છીએ અથવા તો ગમમાણ કહીએ કે કોઢ કહીએ એના વિશે આપણે વાત વાત કરીએ તો એ એક ખેડૂત મિત્રનો ફોન લઈએ હલો કૃષિ દર્શન બોલો હં ફોન મળતો નથી આપણે વાત કરીએ પશુઓના રહેઠાણની જગ્યાની જે શેડ છે એની જે કોડ છે રહેવાની એ કેવી હોવી જોઈએ કે જેથી દૂધ આપણને સ્વચ્છ એમ કે કીટાણુ રહિત મળે હે હર્ષદભાઈ આપણે પશુપાલકોને જણાવીએ જે આપણે પશુની પસંદગી આ કરી એમ આ પણ એક મહત્વનો ભાગ છે કે છોસ દૂધ ઉત્પાદન કરવા માટે પશુનું રહેઠાણ ખાસ કરીને જે મિલ્કિંગ શેડ કે જે એનું દોવાનું ઘર હોય એની છોચતા એને રાખવાનું જે વાળો હોય કે એનું જે ઢાળ્યું કે કોડ હોય એની છોસતા કેવી હોવી જોઈએ ખાસ કરીને જે મિલ્કિંગ શેડ છે કે દોવાનો જે એનો શેડ હોય બરાબર એ ભોય તળીઓનું પાકું હોવું જોઈએ સહેલાઈથી સાફ થઈ શકે એવું હોવું જોઈએ

કે ખેતીવાડી છે એ ખેતીવાડીને લગતો પ્રશ્ન છે ઓર્ગેનિક ખેતી કરવા માટે સાથે પશુપાલન રાખવું જરૂરી છે પશુપાલન વિષય તરીકે હું આપને કહું કે ઘાસ વાવવા માટે કે જે સબસિડી છે મોટેભાગે બગાયત કે કૃષિની અંદર આવતી હોય એની નહીં પણ તમારે ઓર્ગેનિક ખેતી કરવી હોય તો ગાય આધારિત ખેતી અત્યારે કે છાણીયું ખાતર છે વર્મી કમ્પોસ્ટ છે કે ખાતરો છે ઓર્ગેનિક ખેતી જો ખેતીની સાથે પશુપાલન તમે કરતા હશો તો જ ઓર્ગેનિક ખેતી થઈ શકે આ બાબતે તમને કહું કે પશુપાલન સાથે કરવું હા બરાબર અને સાહેબ સાથે સાથે આપણે વાત કરીએ કે જે રહેઠાણની વાત કરતા હતા કે સ્વચ્છ રહેઠાણ હોવું જોઈએ જેથી એમ કે સ્વચ્છની સ્વચ્છતા જળવાઈ રહી તો આ ધોતી વખતે એમ કે જે વાત કરવાની છે અલ દૂધતી વખતે એમ કે શરૂઆતમાં શું કાળજી લેવી જોઈએ દૂતી દૂતી દરમિયાન શું કાળજી લેવી જોઈએ એના વિશે વાત કરીએ તો એમ કે દૂધ દોનાર શું કાળજી લેવી જોઈએ ખરેખર તો સદાય પહેલા તો આપણે ખેડૂતો અને પશુપાલકોને ખાસ તો એ જણાવી દઈએ કે દૂધ દોહન છે ઓહો એ મોટે ભાગે તંદુરસ્ત માણસ કરવો જોઈએ પોતે બીમાર ન હોવું જો પોતે બીમાર હોય અને એ દૂધ દોવામાં આવે તો એ બીમારીના એના જંતુ છે કે સૂક્ષ્મ જીવાણુ છે દૂધમાં આવે ને દૂધ છે એ છસ ન રહી તો એ તંદુરસ્ત હોવો જોઈએ આ થઈ પ્રારંભિક કાળજીની વાત પ્રારંભમાં એને શું કાળજી લેવી જોઈએ દૂધ દોનાર પોતે છસને તંદુરસ્ત હોવો જોઈએ એને નખ છે કાપેલા ને ઘસેલા હોવો જોઈએ જેથી કરી એના આવની અંદર કે આંચરની અંદર ઈજા ન થાય ત્યાર પછી દૂધ દોહન પેલા પશુને હાથીઓ કરવો જોઈએ પ્રેમથી એને હાથ ફેરવવો જોઈએ જેથી કરીને એનો સ્વભાવ છે એ જાણી શકે દોહન પહેલા પશુ છે શાંત હોવું જોઈએ દોનારે કોઈ એવી હરકત ન કરવી જોઈએ જેથી કરીને પશુ છે ઉશ્કેરાય અને ઉશ્કેરવાને કારણે પ્રાહો ન મૂકે અને ક્યારેય પણ જો આવું થાય કે પશુ ઉશ્કેરાય અને પ્રાહો ન મૂકે તો અત્યારે મોટે ભાગે ઓક્સિટ હોર્મોન કે પ્રાહવાના ઇન્જેકશન ખેડૂતો આરોગ્ય માટે પણ હાનિકારક છે અને એવા ઇન્જેક્શન તમે આપો છો એ તમારી ગાય કે ભેંસ જે કઈ પશુને આપો છો એના માટે પણ નુકસાન કરતા છે તો આવો આવી ક્યારેય પણ ન કરવા એક મારું ખાસ આ બાબતે સૂચન છે આ થઈ પ્રારંભિક કાળજી શું રાખવી પડે એની વાત અને ત્યાર પછી એમ કે આપણે જે કોઈ પણ દૂધ દોનાર વ્યક્તિ હોય પુરુષ હોય કે મહિલા હોય એટલે એને જે સ્વચ્છતા જાળવવી જોઈએ એ તો જાળવવાની જ છે પરંતુ દૂધ દૂધ ધોતી વખતે એમ કે શું કાળજી લેવી જોઈએ હવે આપણે પ્રારંભિક કાળજીની વાત કરી એ રીતે જો દૂધ દોનારે બીજી કાળજી દૂધ ધોતી વખતે દૂધ આંચરને ખેંચીને નહીં પણ આંચરને દબાવીને દો ખેંચવાથી અંગુઠો અંદર વાળેલો રાખવાથી આચર ને ઘણી વખત નુકસાની થતી હોય એને કારણે એને દબાવીને દોવો જોઈએ ત્યાર પછી દૂધ દોનારે બાજુની અંદર નાનો કાળા કપડાનો કટકો રાખવો જોઈએ જેથી કરી ચારેય આસરનું ફોર મિલ કે પ્રથમ ધાર છે એ કપડાની અંદર લઈએ તો દૂધની અંદર જો કોઈ ફોદા આવતા હોય તો ખ્યાલ આવે કે દૂધની અંદર કોઈ તકલીફ છે જેને કારણે આવની અંદર સોજો હોય તેની સારવાર કરાવવી જોઈએ અને આવું દૂધ છે એ બેક્ટેરિયા યુગ સૂક્ષ્મ જીવાણુવાળું હોવાથી દોનારે દૂધ પ્રાહો મૂક્યા પછી પાંચથી સાત મિનિટની અંદર દૂધ દોવાની પ્રક્રિયા પૂરી કરવી જોઈએ ખાસ કરીને પાંચથી સાત મિનિટની અંદર દૂધ દોવાઈ જાય તો પશુ છે એ પ્રાહો ચોરી ન જાય અને પૂરતા પ્રમાણમાં દૂધ આપે બહુ સરસ વાત કરીએ સાહેબ કારથા સાહેબ આજે સ્વચ્છ દૂધ ઉત્પાદન અને ગુણવત્તાયુક્ત દૂધ ઉત્પાદન કઈ રીતે મેળવવું અને એના કયા કયા ફાયદાઓ છે એ અમારા ખેડૂત મિત્રોને અને પશુપાલક મિત્રોને જાણવા મળ્યા અને બહુ સરસ વિગતો જાણવા મળી સાથે સાથે ખેતી પાકો વિશે કૃષિ સલાહની જો વાત કરીએ તો અત્યારે જે શિયાળુ પાકો છે એમાં ચણાની વાત કરીએ તો એમાં ફૂલ આવતા હોય છે અથવા તો પોપટા બંધાતા હોય છે અને દાણા પણ ભરાતા હોય છે તો એમાં લીલી અને લશ્કરી યળ પણ જોવા મળતી હોઈ શકે તો એના નિયંત્રણ માટે પક્ષીઓને બેસવા માટે ટી આકારના બે મૂકવા જો વધુ ઉપદ્રવ જણાય તો એમાં મેક્ટિન બેન્જોએટ છ પોઈન્ટ પાંચ ગ્રામ દસ લીટર પાણીમાં મિશ્ર કરીને છંટકાવ કરવો જોઈએ ઘઉંના પાકમાં અત્યારે પુષ્પકાળ હોય છે અથવા તો દાણા ભરાતા હોય છે તો એને સમયસર પિયત આપવું જોઈએ જીરુંની વાત કરીએ તો જીરુંમાં પણ અત્યારે ફ્લાવરિંગ સ્ટેજ એટલે પુષ્પકાળ હોય છે અને દાણા પણ બંધાતા હોય છે તો એમાં આ દરમિયાન થ્રિપ્સ અને મોલો જેવી ચુસ્સિયા જીવાતો જોવા મળતી હોય છે તો એના નિયંત્રણ માટે લીંબોડીનું તેલ પચાસ મિલીલીટર અથવા તો લીંબોડીના મીજનું પાંચ ટકા અર્કનું દ્રાવણ પાંચસો મિલીલીટર અને થાયો મિથક પાંચ ગ્રામ દસ લિટર પાણીમાં મિશ્ર કરીને છંટકાવ કરવો જોઈએ જો ચરમીનો રોગ જોવા મળે તો ચરમીનો ઉપદ્રવ ન થાય તે માટે ડાયથેન એમ પિસ્તાલીસ સિત્યાવીસ ગ્રામ અને એક્ઝાકોના ઝોલ ઝોલ પંદર મિલીલીટર દવા વારાફરતી દસ લીટર પાણીમાં મિશ્ર કરીને પંદર દિવસના અંતરે છંટકાવ કરવો જોઈએ જીરુના પાકમાં જો સુકારો જોવા મળે તો ઊભા પાકમાં સુકારાના નિયંત્રણ માટે પિયત આપવાનું બંધ કરવું જોઈએ આભાર નમસ્કાર